स्वाध्याय 2.5 लईशू। समीकरणों उकेलो, नीचेना समीकरणों उकेल मेळवो। पहलो दाखलो जोईए। पहलो दाखलो छे एक्स द्वितीयांश ओछा एक पंचमांश बराबर एक्स तृतीयांश वत्ता एक चतुर्थांश। हवे तमे एम विचारशो कि आनी अंदर आपणे लसा मोढे लईए, पण अहीं आगळ चार आंकड़ा छे, बे त्रण चार पांच है ने, એટલે આપણે એને મોઢે લેવા જઈશું ને તો બહુ લાંબુ થઈ જશે, બરાબર? તો તમારે આને ભાગાકારની રીતે જ લસા લઈ લેવાની। તો શું લસા આવે? પાંચ તરી પંદર, દૂ ત્રીસ, દૂ સાઠ, અહીંયા જુઓ ચાર છે એટલે બે દૂ ચાર થઈ જાય ને। ધારો કે આ બેને આપણે વિચારીએ કે આ બે આમાં આવી ગયા, જો મોઢે બી થઈ શકે જોવો તો। ચાર એટલે બે ગુણ્યા બે, એટલે ચારને આપણે ઉપયોગમાં ના લઈએ તો શું થાય? પાંચ તરી પંદર ચોક સાઠ, તો લસા સાઠ જ આવશે, બરાબર ને? આ તો મોઢે માટે, પણ આપણે આવી વધારે સંખ્યા હોય ને તો આપણે ભાગાકારની રીતે કરીશું, બરાબર? એ રીતો તમને આવડે જ છે, એટલે આપણે આગળ જઈએ છીએ। હવે પહેલાં શું કર્યું આપણે? જો તમે ડાયરેક્ટ ધારો કે સાઠ વડે ડાયરેક્ટ ગુણશો તો પણ ચાલશે, અને અહીંયા આપણે એક્સને પદો જોડે લાવ્યા અને સંખ્યાઓ જોડે લઈ જઈએ અને પછી સાઠ વડે ગુણો, કોઈ ફરક પડતો નથી, બરાબર? ચલો, તો માટે એક્સ તૃતીયાંશ માઇનસ એક તૃતીયાંશ બરાબર એક ચતુર્થાંશ, આ પ્લસના માઇનસના પ્લસ એક પંચમાંશ। આ માઇનસ થઈ ગયા, આ પ્લસ થઈ ગયા, હવે બંને બાજુ સાઠ વડે ગુણતા, આગળ લસા સાઠ છે એટલા માટે, બરાબર? તો પહેલાં બધા મૂકી જ દો, સાઠ કૌંસમાં એક તૃતીયાંશ માઇનસ સાઠ કૌંસમાં એક તૃતીયાંશ બરાબર સાઠ કૌંસમાં એક ચતુર્થાંશ વત્તા સાઠ કૌંસમાં એક પંચમાંશ। હવે છેદ ઉડાડો, ત્રીસ દુ સાઠ, વીસ તરી સાઠ, પંદર ચોક સાઠ, બાર પંચા સાઠ। ચલો હવે શું જવાબ આવે છે જોઈ લો। માટે ત્રીસ ગુણ્યા એક્સ ત્રીસ એક્સ માઇનસ વીસ ગુણ્યા એક્સ વીસ એક્સ બરાબર પંદર એકા પંદર વત્તા બાર એકા બાર। આવી ગયું સીધું સરળ સ્વરૂપ? માટે ત્રીસમાંથી વીસ એક્સ જાય તો રહે કેટલા? દસ એક્સ બરાબર પંદર વત્તા બાર કેટલા? સત્યાવીસ। માટે એક્સ બરાબર સત્યાવીસ ભાગ્યા દસ। બસ જવાબ આવી ગયો, કેટલું ઇઝી છે, બરાબર? બીજો દાખલો જોઈએ, એન દ્વિતીયાંશ ઓછા ત્રણ એન ભાગ્યા ચાર વત્તા પાંચ એન ભાગ્યા છ બરાબર એકવીસ। હવે આમાં મોઢે લેવું હોય તો ઘડિયો બોલવો પડશે, બેનો પહેલાં મોટાનો ઘડિયો બોલો, બરાબર? તમને ખ્યાલ આવે કે કયો અવયવી છે કે જે બધામાં આવી શકે છે। ચલો, છ એકા છ, છ આમાં આવશે, આમાં નહીં આવે, છ દુ બાર, ઓકે બાર બધામાં આવશે, જુઓ ચાર તરી બાર, બે છંગ બાર, આવી ગયો? તો લસા કેટલો? બાર। તો બંને બાજુ બાર વડે ગુણીએ। ચલો, બાર કૌંસમાં એન ભાગ્યા બે ઓછા બાર કૌંસમાં ત્રણ એન ભાગ્યા ચાર વત્તા બાર કૌંસમાં પાંચ એન ભાગ્યા છ બરાબર બાર કૌંસમાં એકવીસ। બંને બાજુ ગુણવાનું છે, યાદ રાખો, પછી એવું ના થાય કે તમે ડાબી બાજુ ગુણ્યું અને જમણી બાજુ ભૂલી જાઓ, હે ને? તો જવાબ નહીં આવે, એટલે બંને બાજુ ખાસ ગુણવાના। ચલો હવે છેદ ઉડાડો, બે છંગ બાર, ચાર તરી બાર, છ દુ બાર। ચલો હવે કૌંસ છોડી દઈએ, માટે છ ગુણ્યા એન છ એન માઇનસ ત્રણ તરી નવ એન પ્લસ પાંચ દુ દસ એન બરાબર એકવીસ ગુણ્યા બાર કરો, બસો બાવન થશે। માટે દસ ને છ સોળ એન ઓછા નવ એન બરાબર બસો બાવન। માટે સોળમાંથી નવ જાય તો સાત એન બરાબર બસો બાવન। માટે એન બરાબર બસો બાવન ભાગ્યા સાત, સાત વડે છેદ ઉડે છે, સાત તરી એકવીસ, પચીસમાંથી એકવીસ જાય તો ચાર અને પાછળ બે, હે ને? બે છે, સાત છંગ બેતાલીસ, આવી ગયો જવાબ, એટલે એન બરાબર છત્રીસ છે ને? ઇઝી છે એકદમ, ઓકે, એન બરાબર છત્રીસ આવશે। આપણે ત્રીજો દાખલો જોઈએ, એક્સ વત્તા સાત ઓછા આઠ એક્સ ભાગ્યા ત્રણ બરાબર સત્તર ભાગ્યા છ ઓછા
पांच एक्स भाग्या बे। हवे छेद में छे त्रण छ ने बे। चलो सौथी मोटा छ छे, जोईए के हूँ छ नो घड़ियो बोलूँ छू एम जे अवयवी से बने में आए छ एका छ त्रण दू छ बे तरी छू तो छ आई गया सीधू तो लसा के छ बराबर। हवे पहले आपणे शू कर्युं छे एक्स वाला पद एक बाजू लाई दीधा, संख्याओ बधी एक बाजू लई गया, पछी आपणे लसा वडे गुण्युं। तमे बंने करी शको, पहला गुणीने पछी लई शको अथवा पहला लावीने पछी गुणी शको बराबर। चलो माटे एक्स ओछा आठ एक्स भाग्या त्रण आ माइनसना प्लस पांच एक्स भाग्या बे बराबर सत्तर भाग्या छ आ प्लसना माइनस सात, बने बाजू लसा वड़े गुणीए छे आपणे बराबर छ वड़े। तो माटे छ गुणिया एक्स माइनस छ कौंसमां आठ एक्स भाग्या त्रण प्लस छ कौंसमां पांच एक्स भाग्या बे बराबर छ कौंसमां सत्तर भाग्या छ माइनस छ गुणिया माइनस सात। एक वस्तु याद राखो, गुणाकार में आप शू कर बधाने कौश में ज लखीशू बराबर, एट कदी भूल ना थाय। अपने गुणाकार करें पर गुणाकार चिन्ह कर वगर जे आगनु पद है मतलब पाचड़ पद है जे आ पद से बदा एने कौश में लखीशू और छ वड़े बदे गुणी काढ़िया एट भूल ना थाय बराबर। हवे कौश छोड़ दी। चलो पहला छेद उड़े तो उड़ाड़ी दो, त्रण दू छ बे तरी छ आ छ छ उड़ी गया। चलो हवे आग जुए छ गुणिया एक्स एट छ एक्स आ माइनस आठ दू सोल एक्स आ प्लस पाँच तरी पंदर एक्स बराबर एकला सत्तर से छ उड़ी गया है माइनस छ गुणिया सात पर अँ माइनस सात है तो माइनस माइनस प्लस ना सॉरी आ माइनस छ तो बहार काढ़ेला है आप माइनस तो बहार काढ़ेलू है एट आ तो प्लस है ने सात है खाली याद रखो अँ आ माइनस है ने बहार काढ़ी दीदा है और सात एकला अंदर लीधा है। हाँ तमे एवुं पण करी शको प्लस करीने माइनस सात अंदर लो, मूळ जवाब तो एनो एज आवे बराबर, पण माइनस बहार राख्या छे आपणे अने सात ने कौंसमां लई लीधा अने छ वडे गुण्या छे तो अहींया शुं आवे माइनस छ छ सत्ता बेतालीस। ख्याल आव्यो अहींया मारे आगळ समजवामां भूल થઈ આગળ મેં માઇનસ લખી દીધા હતા પણ ખરેખર માઇનસ બહાર જ રાખ્યા છે એટલે આ ખાસ સમજી લેજો। જો ગણિતમાં પ્લસ માઇનસનું ખૂબ જ મહત્ત્વ છે એટલે સહેજ પણ એમાં બેદરકાર રહેવાનું નથી એટલે માઇનસ પહેલાં બહાર લીધા છે અને સાતને કૌંસમાં લીધા છે અને છ વડે ગુણ્યા છે એટલે માઇનસ તો સીધા મૂકી દો છ સત્તા બેતાલીસ ઓકે। હવે ચલો સાદરૂપ આપીશું આપણે તો પહેલાં પહેલાં જે સરવાળો કરીશું ધન છે પંદરનો છો એકવીસ એક્સ ઓછા સોળ એક્સ બરાબર બેતાલીસમાંથી સત્તર જાય તો પચીસ પણ કેવા માઇનસ પચીસ। હવે એકવીસ એક્સ ઓછા સોળ એક્સ છે એને માઇનસ કરો એકવીસમાંથી સોળ જાય તો પાંચ એક્સ બરાબર માઇનસ પચીસ માટે એક્સ બરાબર માઇનસ પચીસ ભાગ્યા પાંચ, પાંચું પાંચું પચીસ પણ કેવા માઇનસ એટલે માટે એક્સ બરાબર માઇનસ પાંચ। જો લગભગ બધા દાખલા એવા જ છે, શું કરવાનું છે પહેલાં પહેલાં બે બાજુ જે પણ છેદમાં સંખ્યાઓ હોય એ બધાના લસા લઈ લેવાનો અને બધા જ પદોને લસા વડે બે બાજુ ગુણી કરવાનું બસ અને સરળ સ્વરૂપમાં ફેરવી સમીકરણને ઉકેલવાનું ઓકે। ચોથો દાખલો જોઈએ એક્સ માઇનસ પાંચ ભાગ્યા ત્રણ બરાબર એક્સ માઇનસ ત્રણ ભાગ્યા પાંચ। ચલો આ તો બહુ ઇઝી છે, પાંચ તરી પંદર, હવે તમને ખબર છે ને કે અવિભાજ્ય અવયવ હોય ને તેનો લસાઅ સીધો ગુણાકાર કરો એટલે મળી જાય, આ તમે આગળ શીખી ગયા છો બરાબર ને। તો પાંચ બંને અવિભાજ્ય છે તો પાંચ તરી પંદર, બંને બાજુ પંદર વડે ગુણીએ તો પંદર કૌંસમાં એક્સ ઓછા પાંચ ભાગ્યા ત્રણ બરાબર પંદર કૌંસમાં એક્સ ઓછા ત્રણ ભાગ્યા પાંચ છેદ ઉડાડો, ત્રણ પંચા પંદર પાંચ તરી પંદર, કૌંસ છોડીએ તો માટે
पाँच गुणिया एक्स पाँच एक्स माइनस पाँचू पाँचू पच्चीस बराबर त्रण गुणिया एक्स त्रण एक्स पाछा माइनस है कारण के प्लस माइनस तो माइनस त्रण तरी नौ। हवे एक्स ने अपने डाबी बाजू लई जाइए तो पाँच एक्स प्लस त्रण एक्स से माइनस त्रण एक्स थी जाए बराबर आ माइनस नौ और पच्चीस जमणी बाजू आए एटले माइनसना प्लस थी जाए माटे पाँच एक्स में त्रण एक्स जाए तो बे एक्स बराबर पच्चीस में नौ जाए तो सोल माटे एक्स बराबर आ बे छे गुणाकार में आ बाजू भागाकार में आए सोल भाग्या बे बे अठा सोल छेद उड़ाड़िया माटे एक्स बराबर आठ। हाँ तो एकदम ईजी है ने एक्स बराबर आठ आए। ओके आपणे पांचमो दाखलो जोईए त्रण टी ओछा बे भाग्या चार ओछा बे टी वत्ता त्रण भाग्या त्रण बराबर बे तृतीयांश ओछा टी। चलो माटे अहीं शू कर्यो टी ने खाली आबाद लाई दीधा अने संख्या एकली आबाद जवा दीधी छे त्रण टी ओछा बे भाग्या चार माइनस टू टी प्लस थ्री अहीं अत्यार हाल प्लस थ्री ज राखवा पड़शे तो माइनस आ जे छे लखवाना टू टी प्लस थ्री भाग्या त्रण आ माइनस टी जमणी डाबी बाजू आवे तो प्लस टी बराबर बे तृतीयांश। हवे लसा केटलो आवशे त्रण अने चार छे तो चार तरी बार सीधू छे। चलो तो बधे बंने बाजुए लसा बार वडे गुणी तो माटे बार कौंसमां त्रण टी ओछा बे भाग्या चार माइनस बार कौंसमां बे टी वत्ता त्रण भाग्या त्रण वत्ता बार गुण्या टी बराबर बार कौंसमां बे तृतीयांश छेद उड़ाड़ो चार तरी बार त्रण चौक बार त्रण चौक बार। चलो हवे कौंस छोड़िए माटे त्रण तरी नौ टी प्लस माइनस माइनस त्रण दू छ आ माइनस से बार तो माइनस प्लस माइनस चार दू आठ टी माइनस प्लस माइनस चार तरी बार आ प्लस बार गुण्या टी बार टी। फरीथी एक वार जोई लो तमने ख्याल आवे एटला माटे फरीथी बताऊं छूं। चलो त्रण तरी नौ टी प्लस माइनस माइनस त्रण दू छ माइनस प्लस माइनस चार दू आठ टी माइनस प्लस माइनस चार तरी बार वत्ता बार टी बराबर अहीं चार से तो चार दू आठ ख्याल आयो तमने। जो हूँ केवी रीते जाऊँ छू पहला आगनु चिन्ह पकड़ो पछी वारा फरती बंनेनो गुणाकार फरीथी चिन्ह बंनेनो गुणाकार चिन्ह पहला पकड़वानो એટલે કદી ભૂલ થાય નહીં। ચલો હવે કૌંસ છોડીએ ત્રણ તરી નવ ટી ઓકે આપણે તો કરી દીધું હવે અહીંયા સાદુરૂપ આપીએ સાદુરૂપ આપીએ તો નવ ટીમાંથી આઠ ટી જાય તો એકલા ટી રહેશે અને મોટાનું ચિહ્ન એટલે ટી બરાબર પછી અહીંયા બાર ને છ અઢાર બંને માઇનસ એટલે સરવાળો વત્તા બાર ટી બરાબર આઠ હવે ફરીથી બાર ટી અને ટીનો સરવાળો કરીએ તો કેટલા થાય તેર ટી થાય તેર ટી બરાબર સામે આઠ છે અને આ બાજુ જે માઇનસ અઢાર હતા એ જમણી બાજુ જાય એટલે પ્લસ અઢાર થઈ ગયા માટે તેર ટી બરાબર અઢાર વત્તા આઠ છવ્વીસ માટે ટી બરાબર શું લખાય છવ્વીસ ભાગ્યા તેર હું તેર દુ છવ્વીસ આવે માટે ટી બરાબર બે છે ને ઇઝી એકદમ ઓકે।